ધુમલી ગામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન મારિયાહાટી તાલુકાના વિકાસ અધિકારીને પાઠવ્યું આવેદન પત્ર. મારિયાહાટીના તાલુકામાં જે ગેરકાયદેસર જમીનનું ડિમોલિશન કરવા અંગે અહેવાલ રજૂ થયા, જેમાં મારિયાહાટીના તાલુકાના ગુમલી ગામે 40-50 વર્ષથી એક બે પરિવારના લોકો જમીન સરખી કરી માન પોતાનું ગુજરાન ચલાવે છે અને જો આ કબજા પોતાના પાસેથી વહી જાય તો જીવન ચલાવવું મુશ્કેલ બની જાય તેમ છે. જેથી કરી સરકાર દ્વારા ધુમલી ગામમાં કબજા ધારકોને પોતાના કબજામાં ખેતી કરી ગુજરાન ચલાવવા માટે યોગ્ય ન્યાય મળે તે માટે આજે મારિયાહાટીના તાલુકા વિકાસ અધિકારી ચૌધરીને ગુમલી ગામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન સંજયભાઈ કાથડ દ્વારા આવેદન પત્ર પાઠવેલ. અંતમાં ગુમલી ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન સંજયભાઈ કાથડે જણાવેલ, આ પરિવારને ન્યાય ન મળે ત્યાં ગાંધી ચિંતા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી. પ્રતાપસિંહ સુદ્યા, ડેશ ટીવી, મારિયાહાટી.